जय श्री कृष्ण मित्रों, फरी एक बार आप सब नु हार्दिक स्वागत करू छु। धोरण 10 मा के प्रकरण 2 એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી તેનો અભ્યાસ આપણે ચાલી રહ્યો હતો, તેમાં કે ચોપડીના પેજ નંબર 25 છે તેના 3 ક્વેશ્ચન આપણે અગાઉના વિડિયોમાં જોયા, આજે બીજા 3 જોવાના છે। બરાબર, શા માટે આપણે આ જોઈએ છે તો કે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ સવાલ છે, મોસ્ટ આઈએમપી સવાલ છે। તેમાંનો પહેલો સવાલ એવો છે કે એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે। ફરી એકવાર સમજાવું કે જ્યારે એસિડને મંદ કરવું છે ત્યારે પાણીની અંદર શા માટે એસિડને રાખવાની ભલામણ કરવામાં આવે છે। બરાબર, પરંતુ એસિડમાં પાણીને શા માટે નાખવાની ભલામણ કરવામાં આવતી નથી, તો કે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। ચાલો કે એસિડને એસિડ અને પાણીને મંદ કરતી વખતે તેમાંથી ખૂબ મોટા જથ્થામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। બરાબર મિત્રો, કે બંનેને આપણે જ્યારે ભેગા કરીશું ત્યારે તેમાંથી ખૂબ જ મોટા જથ્થામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને તેના લીધે શું થાય, તો કે તેનાથી ઉભરો અથવા તો ઉછાળો આવવાની શક્યતા રહે છે। ક્લિયર, ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થશે, જેવી રીતે આપણે સોડા બાટલીને સોડા એમ હલાવીએ તો કેવી રીતે ખોલે બાટલું કે ટક કરતો આખો ઉભરો આવે, એ રીતે આમાં પણ જ્યારે આપણે એસિડને પાણીને ભેગું કરશું ઉષ્મા ઉત્પન્ન થશે, અને તેના લીધે તેમાંથી ઉભરો અથવા તો તેમાં સૂપ પકડતો ઉપર આવવાની શક્યતા રહે છે। હવે જો સાંભળજો કે હવે સવાલ સમજાવું કે જો એસિડ નીચે હશે અને ઉપરથી પાણી નાખીશું તો વધારે કોણ છે, એસિડ છે, તો ઉપરથી પાણી નાખીશું એટલે એસિડ સીધું જ ઉપર આવશે અને સીધું તમારા મોઢા ઉપર આવશે એટલે તમારું મોઢું દાઈ જશે। ક્લિયર, હવે નીચે પાણી રાખવું અને ઉપર એસિડ રાખવું પછી નાખવું, તો નીચે પાણી વધારે છે, પાણી ઉછળશે અને પાણી તમારા શરીરને જે કે ચામડીને અડશે તો તમારું શરીર દાઝતું અટકી જશે। ક્લિયર, એટલા માટે જ કે એસિડ છે તો એને પાણીમાં નાખવામાં આવે છે, પાણીને એસિડમાં નહીં। તો લખું નીચે ફરી એકવાર કે એસિડમાં પાણી નાખવાથી દાઝી જવાની શક્યતા રહે છે। તેથી કે તેથી આપણે શું કરીએ છીએ, તો કે પાણીની અંદર આપણે એસિડ નાખીએ છીએ, પરંતુ એસિડની અંદર પાણી નાખવાનું નથી। ક્લિયર મિત્રો, તો આ સવાલ થઈ ગયો કે 4 નંબરનો। હવે બીજો સવાલ જોઈએ કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતાને કેવી અસર થાય। સિમ્પલ છે કે એસિડ છે, બરાબર, તેને મંદ કરશું તો એસિડને શેમાં નાખશું આપણે, પાણીની અંદર, સોરી કે પાણીની અંદર શું નાખીશું આપણે, એસિડ નાખીશું। ક્લિયર, તો એ રીતે મંદ થશે, તો તમને ખબર છે કે જે કાંઈ એસિડ છે તેની અંદર હાઇડ્રોનિયમ આયન હશે, તો આ જ્યારે આપણે પાણીમાં નાખશું ત્યારે આ હાઇડ્રોનિયમ આયન છૂટો પડશે, છૂટો પડશે એટલે કે જે કાંઈ સાંદ્રતા પહેલાં હતી એસિડની, બરાબર, અને હવે આપણે મંદ કર્યું છે તો ત્યારે તો પહેલાં સાંદ્રતા વધુ હશે, અને મંદ કરશું પાણીમાં ત્યારે તેની સાંદ્રતા કેવી થઈ જશે, તો કે ઘટી જશે। ક્લિયર, તો કે લખી શકાય કે એસિડને પાણીમાં નાખી મંદ દ્રાવણ મંદ કરવાથી તેમાં એકમ કદ દીઠ H3O+ એટલે કે શું કહેવાય, હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા માં
કેવો થાય છે તો કે ઘટાડો થાય છે એટલે કે આપણે કહી શકાય કે હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા એટલે કે H3O+ આયન ની સાંદ્રતા શું થાય મિત્રો તો કે ઘટે છે ક્લિયર ફરી એકવાર એસિડ છે તો એની સાંદ્રતા શરૂઆતમાં વધુ હશે કારણ કે તેમાં H3O+ ની જે કે આયન છે એ વધુ હશે જ્યારે તેને પાણીમાં નાખશું એટલે એ જ H3O+ આયન પાણીમાં જશે એટલે છૂટા પડશે એટલે પાણીમાં જઈ કે H3O+ આયન છૂટા પડશે એટલે માટે પાણી કેવું થઈ જશે કે એસિડમાં જશે એટલે મંદ થઈ જશે અને તેના લીધે જે કે H3O+ આયન છે તેની સાંદ્રતા પહેલા હતી તેના કરતાં હવે કેવી થઈ જશે તો કે ઘટી જશે અને છેલ્લો સવાલ એવો છે કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ કહેવાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ બેઝ ઓગાળવામાં આવે તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાને શું અસર થાય તો કે સિમ્પલ છે કે બેઝની અંદર બેઝ નાખ્યું તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં શું થશે વધારો થશે ક્લિયર બેઝમાં બેઝ નાખ્યું તો સાંદ્રતા શું થાય વધે તો કે લખી શકાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં વધુ બેઝ ઉમેરવામાં આવે ત્યારે કે ત્યારે શું થશે તો કે OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ બરાબર આયનની સાંદ્રતા માં શું થશે તો કે વધારો થાય છે કે બેઝ ની અંદર બેઝ નાખ્યું તો કે તેની સાંદ્રતામાં શું થશે મિત્રો તો કે વધારો થશે તો આ થઈ ગયા બીજા ત્રણ સવાલ એકદમ સરળ છે નો ખબર પડે તો એકવાર ખાલી વિડીયો બરાબર જોશો એટલે આવડી જશે બરાબર તો વિડીયો પસંદ આવે તો ફટાફટ લાઈક કરવાની છે શેર કરવાની છે બાકી તમારા મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારા માટે છે બરાબર અને જો પસંદ આવ્યો હોય હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાકી મોજ કરો જલસા કરો લોકડાઉન છે બરાબર જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ થેન્ક યુ